મિત્રો વહાલા વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને દરેક વિદ્યાર્થીઓ પોતાનું ગુજરાતીનું એટલે કે કલ્લોલ જુઓ આવી કાળવેરાના પુતળાઓ ચોપડી છે ને કલ્લોલ ગુજરાતી પર્યાવરણ લખેલું આ પુસ્તક આવશે ગુજરાતીનું એમાં આપણે પાઠ 3 ચાલુ કરેલ છે પાઠ 3 માં આપણે પાના નંબર 30 સુધી પૂરા સમજાવી દીધેલ છે અને સવાલ જવાબ લખાવેલ છે ગીત ગાયું છે ને ચલો આગળ છીએ કે ચાલો ગાઈએ ગીતરૂ ગીત ગાયો ને ભાઈ તમે ટર 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 ડમ 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 એ આપણે મોઢે કરવાનું છે નીચે સૂચના છે વાંચો સાચું કે ખોટું લખ્યો જો અહીં તમારે વાક્યો આપેલા છે અને અહીં લખેલું છે તો આ રીતે પહેલું વાક્ય છે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા રૂપેશ કાકાને ગમતા ન હતા અને પછી આ રીતે ચોરસ કરેલું છે આ વાક્ય સાચું છે કે ખોટું તો ખોટું રૂપેશ કાકાને બાળકો બહુ ગમતા હતા એમને બાળકો બહુ પ્રિય હતા એટલે એમણે એમના ઘરમાં ટોય હાઉસ એવું નામ આપ્યું હતું હવે જુઓ હું વાક્ય નહીં લખું તમારે ચોપડીમાં વાક્ય લખેલા છે અને તમારે ચોરસમાં જવાબ લખવાના છે સાચું કે ખોટું વાક્ય વાંચી વાંચી અને દરેક વિદ્યાર્થી આપણે વાક્ય સાચું છે કે ખોટું તેનો જવાબ અહીં લખીશું પહેલું વાક્ય હતું કે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો ખોટું બીજું રૂજાને શિક્ષક શિક્ષક રહેવું ગમતું હતું તો આ વાક્ય સાચું છે એટલે આપણે અહીં સાચું લખીશું આગળ નંબર 3 અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો જ હતો તો આ વાક્ય ખોટું અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો તો આ વાક્ય ખોટું છે શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી રમતો હતો આગળ શ્રીકાંત ગાતું ગલોયું લાગે ખોટું અક્ષય ગાતું ગલોયું લાગે આગળ કબૂતર રમકડાનું હતું ખોટું કે સાચું ખોટું કબૂતર સાચું હતું રૂપેશ કાકાના ટોય હાઉસમાં બહુ બધા રમકડા હતા પણ કબૂતર જે બારીમાં બેઠું એ રમકડાનું ન હતું એ સાચું હતું તો અહીં વાક્ય ખોટું ચલો ચાલો રમકડાથી પકડીએ રમીએ બાળકોને ઘરેથી તેમને ગમતું રમકડું લાવવાનું કહો તેનું પ્રદર્શન વર્ગમાં ગોઠવો આ આપણે જે પ્રવૃત્તિ છે એ તો આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે કરાવીશું ચલો પાછળ પાના નંબર 32 પર પાના નંબર 32 પર છે કે હવે આપણે રમકડું બનાવીએ બાળકો પોતાના હાથનો ઉપયોગ કરી સર્જનનો આનંદ મેળવે એ માટે તેમને આ પ્રવૃત્તિ આપણે કરાવવાની છે એ કઈ રીતે કરાવવાની છે માટીમાંથી માટીકામ માટે ભીની લાલ માટી કે ક્લે પણ વાપરી શકાય તમને બાળકોને તમને તમારી મમ્મી ક્લે રમવા માટે લાવી દે છે ને રંગબેરંગી લીલા કલરની પીળા કલરની લાલ કલરની કાળા કલરની આ ક્લે જે બાળ રમવા માટેની ક્લે આવે છે એના પણ પરથી પણ આપણે અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ છીએ ને જો લાલ કલરની ક્લેમાંથી આપણે શું બનાવી શકીએ ટમેટો ઉપર નાની થોડી લીલી ક્લે ગોઠવી અને આપણે એને પાંદડાનો આકાર આપીને ટમેટો બનાવી શકીએ છીએ પછી લીલા કલરની ક્લેમાંથી મરચું પણ બનાવી શકીએ છીએ એમ અલગ અલગ વસ્તુઓ અથવા તો ભૂની માટીમાંથી આપણે જુઓ અહીં પાના નંબર 32 પર જુઓ ફોટા છે છે અલગ અલગ વસ્તુના અહીં રૂમાલ બનાવેલ છે ટમેટા બનાવેલા છે સફરજન દાડમ ભીંડો બટેકું આ રીતે તમે અલગ અલગ વસ્તુઓ બનાવી શકો છો આ પ્રવૃત્તિ બાળકો અત્યારે ઘરે છો ને તમે તો બધાએ પોતે જે લોકોના ઘરે ક્લે હોય તે લોકોએ આવી પ્રવૃત્તિ બનાવી અને આનંદ મેળવવાનો છે
રંગબેરંગી રમકડા રંગબેરંગી રમકડાની ગાડી આવીને નાના મોટા જોવા ચાલો શું શું લાવી લઈએ જો ભાઈ બધાને રમકડા કેટલા ગમે છે તો આ તો આખી રંગબેરંગી રમકડાની ગાડી આવી છે અહીં ગીતમાં છે કે નાના મોટા સૌએ જોવા ચાલો કે શું શું લાવી છે હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી દડા સાથે બેટ લાવી રીંછ લાવી વાઘ લાવી વાંદરા લાવી દે નાના મોટા જોવા ચાલો રમકડાની ગાડી આવી દે આ ગાડીમાં શું શું છે તમારા ઘરે રમકડાના નાના નાના ટોય્સ હશે ને બધા જુદા જુદા નાના બેટ બોલ પછી હાથી ઘોડા એવા જે પ્રાણીઓના પણ નાના નાના ટોય્સ આવે છે ને રમકડાના તેવા કોની પાસે છે આગળ છુપ છુપ એન્જિન ગાડી આવી પમ પમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવીને નાના મોટા રમકડાની ગાડી આવી પીપુડા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફરતું ચકડોળ લાવી બહેન માટે ઢોલ લાવી નાની મોટી ડીંગલીઓને બિસ્કેટ લાવી દે નાના મોટા રમકડાની ગાડી આવી દે તમારા આ ચિત્ર સોરી તમારે આ ગીત મોડે કરવાનું છે અને બધાએ બે ત્રણ વાર એનું વાંચન કરવાનું છે અને પછી તમારા દાદા દાદીને પૂછો કે તેઓ કયા કયા રમકડા તે રમતા હતા મમ્મી પપ્પાને પણ પૂછી જુઓ તો કે તે નાના હતા ત્યારે કયા કયા રમકડા તે રમતા હતા તમે હવે કોઈને જાતે કોઈ રમકડું બતાવો પછી જ્યારે નોટો ચેક કરાવવાનું થાય સ્કૂલમાં તો મને બતાવવા આવશો ને તો તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે હજુ સુધી અને તમે બીજા ધોરણમાં આવે તો તમે ક્લેમાંથી કયું રમકડું બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું છે તો તમે મને બતાવવા ચોક્કસ આવજો હવે નીચે છે જો અહીં છે કહેલું નીચે છે કે કહેલું જેમાં ટ આવતો હોય તેવા શબ્દો લખવાના છે તેમાં ટ આવતો હોય તેવા શબ્દ અહીં જો આ રીતે નીચે ચોરસ આપેલું છે જો આ રીતે ચોરસ તમને આપેલું છે કે ટ આવતો હોય તેવા શબ્દો લખો પાના નંબર 33 પર સૌથી નીચે ટ આવતો હોય તેવા શબ્દો લખો તો ટ કયા કયા શબ્દોમાં આવે તો સૌથી પહેલા લખવાનું છે કે પોપટ આ ટ આવ્યો અહીં ટ આવે છે હા તો ટ આવે તેવો શબ્દ પોપટ પછી બીજો કયો આવશે ઊંટ ઊંટ પછી લખો મોટર મોટર અક્ષર લખીએ શબ્દ લખીએ તો પણ તેમાં ટ આવે છે જો ટ આવતા હોય તેવા શબ્દ પોપટ ઊંટ અને મોટર આ રીતે આપણે શબ્દો લખવાના છે પાછળ પાના નંબર 34 પર પાના નંબર 34 પર છે ડ બીજું છે ડ ખોળા ચલાવતો હોય તેવા શબ્દો લખવાના છે તમારા એમ ચોઈસ આપેલા છે એમાં લખો ચલો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ અને રબર સાથે રાખશે પહેલા લખવાનું છે ડોલ ડોલ પછી લખવાનું છે ગડો અને પછી લખવાનું છે ઘોડા love you
क्ष क्षत्रिय ने आ क्ष पर ते गोल करो तो અહીં क्ष અક્ષર કયા શબ્દો લખેલા છે એમ આપણે क्षत्रिय ने आ क्ष पर ते गोल કરવાનો છે પહેલું છે અક્ષર તો આપણે क्ष પર ગોળ કરો દક્ષ તો क्ष પર ગોળ કરો બધા ક્ષર બધા क्ष પર ગોળ કરવાનો છે ચલો क्षत्रिय તો અહીં ગોળ કરો नक्षत्र क्ष पर गोल करो अक्षय मार्जिन करता जाओ गोल करता जाओ क्षिति चलो क्ष पर गोल रक्षा मूलाक्षर क्ष पर गोल भक्षक क्ष पर गोल रक्षक બગીચામાં
જાય છે બે બાકડો છે તેની ઉપર બે બાળકો બેઠા છે અહીં બે વ્યક્તિ ઊભા છે અને અહીં નીચે ફૂલનું ચિત્ર પણ છે આ ચિત્રમાં તમારે રંગ ભરવાના છે હવે પાના નંબર 38 નું પાના હતા વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પાના નંબર 38 પૂરું થયું હવે સામાના પત્તે પાના નંબર 39 પર જુઓ કોને શું મળશે ભૂલભુલાઈમાં લીલી દોરી વાહન સુધી પહોંચાડો તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે અહીં જુઓ એક બાબો છે જેણે ટોપી પહેરી છે એક છોકરી છે જે બે છોકરા વાળે છે એક છોકરી છે જે ચશ્મા વાળે છે અને એક છોકરો છે જે ચશ્મા વાળો છે અહીં લખ્યું છે પહેલા આ રીતે લખ્યું છે જુઓ ચશ્મા વાળા ખાલી જગ્યા ને ખાલી જગ્યા પછી લખ્યું છે મોડી આ રીતે પહેલું વાક્ય છે તો પહેલા શું આવશે ચશ્મા વાળા છોકરા ને અહીં જવાબ લખી દો તમે પછી ગોતો ચશ્મા વાળા અહીં લખો છોકરા ને છોકરી ને શું મળ્યું તો છોકરી ને બે ચોટા વાળી છોકરી અને એને મળશે બાઈક બે ચોટા વાળી છોકરી ને બાઈક સાથે જોડવાનું છે પછી ત્રીજું વાક્ય છે ખાલી જગ્યા છોકરીને ખાલી જગ્યા મળી તો અહીં લખો ચશ્મા વાળી વિદ્યાર્થી મિત્રો તમે લીટીઓ જોડશો ને ઉપરથી ચશ્મા વાળી છોકરીને ગાડી મળી હું સીધા જવાબ લખું છું વિદ્યાર્થી મિત્રો તમારે અહીં ચોપડીના પાના નંબર 39 પર આપેલા છે ને વાક્યો છેલ્લો નંબર 4 માં પણ બે ખાલી જગ્યા છે ખાલી જગ્યા છોકરાને ખાલી જગ્યા મળી લખો ટોપીવાળા છોકરાને રિક્ષા મળી આ રીતે અહીં આ ખાલી જગ્યા ભરવાની છે વિદ્યાર્થી મિત્રોએ આ 39 પર અહીં ચિત્રો તમે જાતે જોડો એટલે દરેક ચિત્રો આ રીતે લાવશે ચશ્મા વાળો જે છોકરો છે અહીં છેલ્લે એને સાયકલ સાથે જોડવાનો આવશે ચશ્મા વાળી છોકરી છે એને ગાડી સાથે આવશે જોડશો તો બે ચોટલા વાળી છોકરીને બાઇક સાથે જોડવાની આવશે અને ટોપી વાળા છોકરાને રિક્ષા સાથે જોડવાનો આવશે આપણું અહીં પાઠ 3 આટલા બધા રમકડા પૂર્ણ થાય છે હવે આપણે સ્વાકૃતિમાં આગળ કરાવીશું મેં જે લખાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 3 માં પૂરવાનો રહેશે ચોપડીની